हेलो फ्रेंड, परिता वगैरह किचन में आपनु स्वागत है। तो फूल भरपूर उनाळो आवी गयो छे, तो आपणे एना माटे कोको बनावीशुं। तो कोका माटे मैं अहींया 1 लीटर जेटलुं दूध लीधुं छे। एने आपणे एकदम उफाण आवे एवुं गरम करवानुं छे, अने उफाण आवी जाय एवुं गरम थई जाय त्यां सुधीमां आपणे एक वाटकामां कोको पाउडर लઈ લઈશું। 2 થી 3 ચમચી લેવાનું છે, અને ત્યાર પછી એમાં આપણે 1 થી 2 ચમચી જેટલું તફસીર પાવડર એડ કરવાનો છે, એટલે કે આરાનો લોટો એડ કરવાનો છે। ત્યાર પછી આપણે પાણીમાં મિક્સ કરી લેવાનો છે એકદમ સરસ રીતે, અને ત્યાર પછી આપણે દૂધ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એને સરસ રીતે હલાવી લઈશું, અને એકદમ સરસ રીતે હલાવાય છે એટલે આપણે એમાં જે કોકો પાવડર એડ કર્યો છે એ આપણે એમાં એડ કરી દેવાનો છે, અને સરસ રીતે હલાવી લઈશું। અને ત્યાર પછી આપણે એ દૂધમાં જરૂર મુજબ સાકર એડ કરવાની છે, અને ત્યાર પછી આપણે સરસ રીતે એને હલાવી લઈશું। અને સાકર પણ ઓગળી ગઈ છે તો આપણે એમાં 2 થી 3 ટેબલ સ્પૂન ખાંડ એડ કરી લેવાની છે, અને આપણે સરસ રીતે હલાવી લઈશું। અને ત્યાર પછી આપણે 10 થી 15 મિનિટ સુધી ધીમા તાપે ઓગળવા દેવાનું છે, અને આપણે એમને ઉકળવા દેવાનું છે સરસ રીતે। તો સરસ રીતે ઉકળી ગયું છે, પણ દેખાય છે કે સરસ રીતે ઉકળી રહ્યું છે, તો ઘટ થવા દેવાનું છે। જ્યાં સુધી આપણે જેટલી ક્વોન્ટિટી જોતી હોય ઘટ એટલી ના થાય ત્યાં સુધી આપણે ઉકાળી લઈશું એને। તો એ ઘટ પણ થઈ ગયું છે, અને તો હવે આપણે એમને ફ્રીજમાં રાખી દઈશું, અને ફ્રીજમાંથી નીકાળ્યા બાદ એમને તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ બની ગયો છે। તો હવે આપણે એમને ગ્લાસમાં લેશું, તો આપણો કોકો બનીને રેડી થઈ ગયો છે। તો ખૂબ જ બહાર કરતાં પણ સરસ બને છે ફ્રેન્ડ। તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી બાકીના બધા જ વિડીયો મળતા રહે।